કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા દિવસરાત ફરજ બજાવવામાં આવી રહી છે અને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ પણ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં ડીસા શહેરમાં વહેલી સવારના લોકો સરેઆમ લોકડાઉનનો ભંગ કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. સવારના સમયે શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા માટે ઉમટી પડતા લોકો કોરોના વાયરસની ગંભીરતાથી અજાણ બની જાહેર સ્થળો ઉપર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પોલીસે લોકોને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજી હતી. આ ઉપરાંત ડીસાના ડીવાયએસપી આર કે પટેલે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી ડીસા સહિત જિલ્લાની જનતાને આ કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. કોરોના વાયરસને પગલે સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનનો અત્યારે પણ ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસા પોલીસ પણ લોકડાઉનનો અમલ કરાવવા માટે સક્રિય જણાઈ રહી છે. ત્યારે અત્યારે આપણી સાથે જોડાયા છે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક આર કે પટેલ, કે જે લોકડાઉનને લઈ પ્રજાને શું અપીલ કરી રહ્યા છે. જે સર, લોકડાઉનને લઈ પ્રજાને શું અપીલ છે તમારે? આજે 15 એપ્રિલથી 3 મે લોકડાઉન 2 જે શરૂ થયું છે એમાં સરકારે કેટલીક આવશ્યક સેવાઓ વધુ જે છે એને મુક્તિ આપેલી છે. તો એ મુક્તિ આપી છે એટલે પ્રજા કેટલીક આવશ્યક વસ્તુઓ માટે બહાર નીકળે, પરંતુ આ આપણો જે મહામારીનો રોગ જે છે સદનસીબે ડીસા બાજુ નથી, તો આ ક્યાંયથી પણ કોઈ આવો કેસ આવે ને વધુ સંક્રમિત ન થાય તે માટે પ્રજા સતત આ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને ક્યાંય પણ કોઈ આવી સંક્રમિત વ્યક્તિ ક્યાંયથી આવે તો એ વધુ ફેલાય નહીં ને કે આમ જનતા વધારે જથ્થામાં ભોગ ના બને તે માટે આ સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ અતિ મહત્ત્વ છે. એ સતત પ્રજા વચ્ચે જળવાઈ રહે અને એક મેસેજ એમનામાં જાય એ માટે અમે એસપી સાહેબ પણ ખૂબ ચિંતિત છે અને પોતે પણ સવારે 6 વાગે આવીને એક ફોર્સને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ ફરે છે અને વાહનોમાં પણ એક ફ્લેગ માર્ચ જેવું કરીને એક પ્રજાને સંદેશ આપવામાં આવે છે કે સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે અને આ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ જે સરકારે મુક્તિ આપી છે એ મુક્તિની જે સેવાઓ છે એ સેવાનો લાભ લે અને આ સોશિયલ ડિસ્ટન્સ સતત જળવાઈ રહે એ માટે પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે અને સતત ફરીને જ્યાં પણ આ એક બે વ્યક્તિ પણ જો જોડે વાતો કરીને જતી હોય એમને પણ પોલીસ છૂટા પાડીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એવી સતત સમજ આપીને સતત પ્રયત્નશીલ રહે છે. સર, ખાસ કરીને કોવિડ એટલે કે કોરોના વાયરસને લઈ હજુ પણ આપણા આ વિસ્તારની પ્રજામાં ગંભીરતા જોવા નથી મળતી, તો એવા લોકોને તમે શું સંદેશ આપવા માંગો? એટલે અહીંયા ડીસામાં હજુ કોઈ એક પણ કેસ થયો નથી એટલે પ્રજાને એવું થયું છે કે આપણી બાજુ તો કોરોના વાયરસ છે નહીં, એટલે અમે એ પ્રજાને આ બાબતે ગંભીર કરવા માગીએ છીએ આપના માધ્યમથી કે કેસ નથી થયો આપણા સદનસીબે, પણ તો એવું માનવાની જરૂર નથી કે કેસ નથી એટલે આપણે એકદમ મન મૂકીને હવે કશું કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કર્યા વગર મન ફાવે એમ ફરી અને બહાર નીકળીએ એવું નથી. કોઈ પણ આવશ્યક કામ સિવાય હજુ પણ એક સંયમ રાખીને ઘરે જ રહેવાની જરૂર છે અને જે સરકારશ્રીએ કેટલીક સેવાઓને મુક્તિ આપી છે એ સેવાઓને આધીન કોઈ કામની જરૂર છે અને નીકળવાની જો જરૂરિયાત એકદમ જણાય તો સોશિયલ ડિસ્ટન્સ સતત જાળવીને જ આ બહાર નીકળવું જોઈએ અને સતત સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને આપણે જે આ વસ્તુમાંથી બાકાત છીએ એ લાંબા સમય સુધી બાકાત રહીએ અને આ ગંભીર સંકટનો જે સમય છે એ પસાર થઈ જાય એ જરૂરી છે, જેથી ટોટલી આ મહારોગ જે છે એ ભારતમાંથી નીકળી જાય ત્યાં સુધી આ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ પ્રજાને સંદેશ આપવો જરૂરી છે અને એ સંદેશ સતત આપવા માટે પોલીસ પ્રયત્નશીલ બની રહી છે. જ્યાં હતા ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક આર કે પટેલ, તેમનું કહેવાનું થાય છે કે હજુ સુધી ડીસા તાલુકો જે આ ગંભીર વાયરસથી બાકાત રહ્યો છે ત્યારે લોકોએ પણ ગંભીર બની સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું જોઈએ અને લોકડાઉનનો ભંગ ન કરવો જોઈએ કે જેનાથી આપણો આ વિસ્તાર આ કોરોના વાયરસ જેવી મહામારીથી બચાવી શકાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.